સુરત ફાયર વિભાગને નવી સાત ગાડી આપવામાં આવી છે આગની ઘટનામાં વધુ સારી રીતે કામ કરવા માટે નવી સાત ફાયરફાઇટર ગાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે ચાર 4000 લિટરની ક્ષમતા ધરાવતી આ ફાયર એન્જિનમાં એક મોનિટર પણ હશે નવી સાત ગાડી આપતા સુરત ફાયરમાં કુલ લે વહીકલ 72 થયા છે અને આ નવી સાત ગાડીમાં વહીકલ પર મોનિટર હોવાને કારણે રિસ્પોન્સ વધુ ફાસ્ટ થઈ શકશે તક્ષશિલા રઘુવીર માર્કેટ અગ્નિકાંડ બાદ ફાયરની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે શહેરમાં વિવિધ હાઈડાઈટ ઇમારતો ટેક્સટાઇલ માર્કેટ ઔદ્યોગિક સંકુલો પેટ્રોલ પંપ જરીના કારખાનામાં ભીષણ આગને ઝડપથી કાબૂમાં લેવા માટે એક સરખું પાણી અને ફોર્મ માટે ચાર કરોડની સાત વોટર કમ ફોર્મ ટેન્કરની ખરીદી કરવામાં આવી રહી છે સુરત ફાયર વિભાગને ભીષણ આગ ઉપર કાબૂ મેળવવા માટે ફોર્મ ફાઇટરની લાંબા સમયથી જરૂર હતી જેથી આગની ઘટનામાં વધુ સારી રીતે કામ કરવા માટે નવી સાત વોટર કમ ફોર્મ ફાયર ટેન્કરનો ઉમેરો કરવામાં આવ્યો છે એક વોટર કમ ફોર્મ ટેન્કરની કિંમત છાસઠ પોઈન્ટ લાખ રૂપિયા છે આ ટેન્કરમાં પાંચ હજાર લીટર પાણીની ક્ષમતા અને પાંચસો લીટર ફોર્મની ક્ષમતા ધરાવે છે સાત વોટર કમ ફોર્મ ટેન્કરના ઉમેરાથી ફાયર વિભાગ વધુ સુવિધા સાથે સજ્જ થયું છે સરથાણામાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાવીસ માસુમોએ જીવ ગુમાવ્યા હતા ત્યારબાદ ફાયર વિભાગ પર ભારે આક્રોશ ફેલાયો હતો જેથી ફાયર વિભાગ દ્વારા સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો હતો દરમિયાન રઘુવીર માર્કેટમાં આગની ઘટનામાં ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ભીષણ આગમાં વોટર કમ્પોર્મ ટેન્કરની જરૂર પણ ઊભી થઈ હતી આ બે ઘટનાઓ પરથી બોટ પાથ લઈને ટેબલ લેડર જમ્પિંગ કુશન સહિતની સુવિધામાં વધારો કરવામાં આવ્યો હતો જ્યારે હવે વોટર ફોર્મ ટેન્કર ખરીદી કરવામાં આવી છે કેમેરામેન સાબીર સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગની સુરત